નોર્થ ગુજરાત એજ્યુકેશન મુંબઈ સંચાલિત અરવિંદ જીવાભાઈ પ્રાથમિક શાળાના ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે બાળ મિત્રો ધોરણ ત્રણ વિષય ગણિત પ્રકરણ આઠ વધુ ભારે કોણ વજનિયા અને ત્રાજવા તમારી સૌથી નજીક ભંગાર વેચનાર વેપારીની શાકભાજીની દુકાન અને કરિયાણાની દુકાનની મુલાકાત લો અને તેઓ વાપરે છે તે વજનિયા તરફ ધ્યાન આપો અને શોધી કાઢો કે કોણ સૌથી મોટા વજનિયા વાપરે છે કોણ સૌથી નાના વજનિયા વાપરે છે તો ભંગાર વેચનાર વેપારી સૌથી મોટા વજનિયા વાપરે છે શાકભાજીનો વેપારી નાના વજનિયા વાપરે છે તમે આમાંના કોઈ વજનિયા જોયા છે તો અહીંયા ચિત્રો આપ્યા છે વજનિયાના એ તમારે જોવાના છે તો હા મેં ઉપર દર્શાવ્યા મુજબના વજનિયા જોયા છે રૂપાંતર કરો બે કિગ્રા બરાબર ખાલી જગ્યા ગ્રામ તો કિલોગ્રામનું ગ્રામમાં રૂપાંતર કરવાનું છે તો બે કિલોગ્રામ બરાબર બે હજાર ગ્રામ થાય સાત કિગ્રા બરાબર ખાલી જગ્યા ગ્રામ तो 7 किलोग्राम ना ग्राम થાય 7000 3000 ગ્રામ બરાબર ખાલી જગ્યા કિલોગ્રામ તો અહીંયા ગ્રામ નો કિલોગ્રામ માં રૂપાંતર કરવાનો છે કે 3000 ગ્રામ બરાબર કેટલા કિલોગ્રામ થાય તો 3000 ગ્રામ બરાબર 3 કિલોગ્રામ થાય 5000 ગ્રામ બરાબર ખાલી જગ્યા કિલોગ્રામ તો 5000 ગ્રામ બરાબર 5 કિલોગ્રામ ચાર કિગ્રા બસ્સો ગ્રામ બરાબર ખાલી જગ્યા ગ્રામ ચાર કિલોગ્રામ બસો ગ્રામ બરાબર કેટલા ગ્રામ થાય તો અહીંયા ગ્રામમાં રૂપાંતર કરવાનું છે તો જે ચાર કિલોગ્રામ છે એ ચારનું ગ્રામમાં રૂપાંતર કરીશું તો ચાર કિલોગ્રામ બરાબર ચાર હજાર ગ્રામ થાય એની અંદર આ બસો ગ્રામ ઉમેરીશું તો થશે હવે સરવાળો કરીશું તો એકમના સ્થાનમાં શૂન છે તો શૂનમાં શૂન વધતા શૂન એટલે જવાબ આવશે શૂન દશકના સ્થાનમાં શૂન વધતાં શૂન્ય એટલે જવાબ આવશે શૂન સોના સ્થાનમાં શૂન વધતા બે એટલે જવાબ આવશે બે અને હજારના સ્થાનમાં ચાર છે એ આપણે નીચે જવાબમાં લખીશું તો કેટલા થયા બેતાલીસો ગ્રામ એટલે કે ચાર હજાર ગ્રામ આ જે ચાર કિલોગ્રામ છે એ ચાર આપણે આ બસો ગ્રામની આગળ હજારના સ્થાનમાં લખી દેવાના એટલે થશે ચાર હજાર બસો ગ્રામ આઠ કી ગ્રા ચારસો ગ્રામ બરાબર ખાલી જગ્યા ગ્રામ તો આઠ કી ગ્રા ચારસો ગ્રામ બરાબર આઠ હજાર ચારસો ગ્રામ પાંચ હજાર ચારસો પચાસ ગ્રામ બરાબર ખાલી જગ્યા કિલોગ્રામ ખાલી જગ્યા ગ્રામ તો પાંચ હજાર ચારસો પચાસ ગ્રામ બરાબર પાંચ કિલોગ્રામ થાય અને ચારસો પચાસ ગ્રામ થાય ખાલી જગ્યા પૂરો વજનનો મોટો એકમ ખાલી જગ્યા છે તો વજનનો મોટો એકમ ગ્રામ મીટર કે કિલોગ્રામ તો વજનનો મોટો એકમ છે કિલોગ્રામ ખાલી જગ્યામાં લખીશું કિલોગ્રામ અને બોક્સમાં લખીશું ક વજનનો નાનો એકમ ખાલી જગ્યા છે કિલોગ્રામ ગ્રામ લિટર તો નાનો એકમ વજનનો નાનો એકમ ગ્રામ છે ખાલી જગ્યામાં ગ્રામ લખીશું અને બોક્સમાં લખીશું બ એક કિલોગ્રામ બરાબર ખાલી જગ્યા ગ્રામ અ એક હજાર બસો ક દસ તો એક કિલોગ્રામ બરાબર એક હજાર ગ્રામ તો અ આવશે વજનિયાને ખાલી જગ્યા પણ કહે છે અ ત્રાજવા બ કાંટલા ક વજન કાંટો તો વજનિયાને કાંટલા કહેવાય છે તો જવાબ આવશે બ ખાલી જગ્યાનું વજન એક કિલોગ્રામથી ઓછું હોય અ ટેબલ બ ખુરશી ક કેળા તો જવાબ આવશે ક કેળા વજનયાને ખાલી જગ્યા પણ કહે છે અ ત્રાજવા બ વજન કાંટો ક બાટ તો જવાબ આવશે ક બાટ બાળ મિત્રો તમે આ પ્રકારનો વજન કાંટો જોયો છે તો આ પ્રકારના વજનકાંટા ઉપર ખટારાનું વજન થાય તો આપણે જોઈએ તો જુઓ એ વજન કાંટા ઉપર આ ખટારો ઊભો છે અને ખટારાનું વજન થાય છે એ ખટારાનું વજન કેટલું છે જુઓ તમે અહીંયા જોઈ શકો છો કે નવ હજાર ત્રણસો કેજી નવ હજાર ત્રણસો કિલોગ્રામ છે ખટારાનું વજન હોટ પ્રકારના પ્રશ્નો એક કિગ્રા બસો પચાસ ગ્રામ બરાબર કેટલા તો અ એકસો વીસ કિલોગ્રામ બ એક હજાર બસો પચાસ ગ્રામ ક એક હજાર વીસ કિલોગ્રામ તો કેટલા ગ્રામ થશે તો બ એક હજાર બસો પચાસ ગ્રામ બીજો પ્રશ્ન છે ત્રણસો દસ કીગ્રા ચોખા અને બસો ત્રીસ કીગ્રા ઘઉં તો ચોખા અને ઘઉં બંનેનું કુલ વજન કેટલું થાય અહીંયા બંનેનું કુલ વજન આપ્યું છે તો ચોખાનું જેટલું વજન છે એ અને ઘઉંનું જે વજન છે એ બંનેનો સરવાળો કરવો પડે અહીંયા ચોખાનું વજન આપ્યું છે ત્રણસો દસ કીઘરા ત્રણસો દસ કીઘરા અને ઘઉંનું વજન આપ્યું છે બસો ત્રીસ કિગ્રા હવે બંનેનું કુલ વજન માગ્યું છે એટલે શું આવે સરવાળો હવે એકમના સ્થાનમાં તમે જુઓ તો બંને જે અંક છે શૂન છે શૂન વધતા શૂન એટલે જવાબ આવશે શૂન દશકના સ્થાનમાં ત્રણ અને એક છે એટલે કે ત્રણમાં એક ઉમેરો કેટલા થાય તો થાય ચાર સોના સ્થાનમાં ત્રણ અને બે છે તો ત્રણમાં બે ઉમેરો તો કેટલા થાય પાંચ તો બંનેનું કુલ વજન કેટલું થાય પાંચસો ચાલીસ किग्रा तो अ 540 किग्रा ब 450 किग्रा क 504 किग्रा तो જવાબ આવશે અ એક સ્કૂલ બેગ માં પુસ્તકો નોટબુક કંપાસ બોક્સ છે સ્કૂલ બેગની કુલ સામગ્રીનું વજન સાતસો ગ્રામ છે કુલ સામગ્રી એટલે પુસ્તકો નોટબુક અને કંપાસ બોક્સ ત્રણેયનું કુલ વજન છે સાતસો ગ્રામ જો પુસ્તકોનું વજન બસો પચાસ ગ્રામ અને કંપાસ બોક્સનું વજન સો ગ્રામ હોય તો નોટબુકનું વજન કેટલું હશે ત્રણેય સામગ્રીનું કુલ વજન આપ્યું છે પછી પુસ્તકોનું વજન આપ્યું છે અલગથી અને કંપાસ બોક્સનું આપ્યું છે અને નોટબુકનું વજન ગોતવાનું છે તો અહીંયા શું કરવું પડશે તો જે પુસ્તકો અને કંપાસ બોક્સનું વજન આપ્યું છે એ બંનેનો સરવાળો કરીશું અને જે જવાબ આવશે આ ત્રણેય વસ્તુની જે કુલ સામગ્રીનું વજન છે એમાંથી એ જવાબ આપણે બાદ કરીશું તો પુસ્તકોનું વજન છે બસો પચાસ કીગ્રામ સોરી ગ્રામ પુસ્તકોનું વજન છે બસો પચાસ ગ્રામ વધતા કંપાસ બોક્સનું વજન છે સો ગ્રામ બંનેનો સરવાળો કરીએ તો એકમના સ્થાનમાં શૂન્ય વધતા શૂન્ય તો જવાબ આવશે શૂન્ય દશકના સ્થાનમાં પાંચ વધતા તો જવાબ આવશે પાંચ અને સોના સ્થાનમાં ત્રણ વધતા એક સોરી બે વત્તા એક એટલે બેને એક થશે ત્રણ તો જવાબ આવશે ત્રણસો પચાસ ગ્રામ પુસ્તક અને કંપાસ બોક્સનું વજન ત્રણસો પચાસ ગ્રામ થાય હવે નોટબુકનું વજન ગોતવા માટે આપણે શું કરીશું તો આ જે ત્રણેય સામગ્રીની કુલ વજન આપી છે સાતસો ગ્રામ એ સાતસો ગ્રામમાંથી આપણે ત્રણસો પચાસ ગ્રામ બાદ કરીશું તો શૂનમાંથી શૂન જાય તો જવાબ આવશે શૂન શૂનમાંથી પાંચ જશે ના એટલે એ શૂન દસકો લેશે કોના પાસેથી સોના સ્થાનના સાત પાસેથી તો સાત ઉપર આવશે છ અને શૂન ઉપર આવશે દસ દસમાંથી પાંચ જાય તો જવાબ આવશે પાંચ અને છમાંથી ત્રણ જાય તો જવાબ આવશે ત્રણ તો નોટબુકોનું વજન કેટલું હશે ત્રણસો પચાસ ગ્રામ તો બસો પચાસ ગ્રામ બ ચારસો પચાસ ગ્રામ ક ત્રણસો પચાસ ગ્રામ તો જવાબ આવશે ક ત્રણસો પચાસ ગ્રામ થેન્ક યુ